નિયુક્ત સરપંચે સ્વખર્ચે કામગીરી કરી આપેલા વચનને સાર્થક કરતા લોકોમાં ખુશી વ્યાપી. લાઠી તાલુકાના યાત્રાધામ ભુરખિયા ગામે વર્ષ 2022માં સમગ્ર બોડી બિનહરીફ ચૂંટાયેલ છે. સરકારે બિનહરીફ ચૂંટાયેલ પંચાયતને ગામમાં વિકાસ માટે 7-8 લાખ આપવાની જાહેરાત કરી હતી, પણ સરકાર જાહેરાત કરે છે પણ રકમ ફાળવવામાં ઠાગા થયા. વર્ષોથી ગામમાં જવાના મુખ્ય દરવાજામાં વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી હતી. અગાઉની બોડી 5 વર્ષમાં ન કરી શકી તે બિનહરીફ સરપંચે ટૂંકા સમયમાં નિકાલ કરતા લોકોએ સરપંચને અભિનંદન પાઠવ્યા છે. ખંતીલા સરપંચે જ્યારે શપથ ગ્રહણ કર્યા ત્યારે ભુરખિયા દાદાની સાનિધ્યમાં ધૂપિયું હાથમાં લઈને નેમ કરેલ કે પંચાયતને એક પણ પૈસો ખાઈશ નહીં અને કોઈને ખાવા નહીં દઉં. પરંતુ તલાટી મંત્રી વિકાસના કામોમાં બાધારૂપ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અને કલેક્ટર સુધી ફરિયાદ પણ કરેલ છે. સરકાર વિકાસને આગળ ધપાવવા ગ્રાન્ટ ફાળવશે કે ફક્ત જાહેરાત કરશે તેમ લોકચર્ચા થઈ રહી છે. રિપોર્ટર રજનીકાંત, રાજ્યગુરુ, લાઠી. બાકી છે ને આ ઘરને પૈસે આ અત્યારે વહીવટ કર્યો તો આ બધા કામથી અમે ખુશ છીએ તો તેના માટે